श्री कृष्ण फ्रेंड्स आपणे छे लास्ट लेक्चर नी अंदर लिनार्ड नो एक्सपेरिमेंट चौथो मतलब चौथी इफेक्ट छे आवृत्ति नी केवी रीते इफेक्ट थाय ए डिस्कशन करी दीधी। तो फाइनली आपणे एवा तारण उपर आव्या के आपात प्रकाश नी आवृत्ति बदलावो तो जी इलेक्ट्रॉन निकळे छे एनी गति ऊर्जा बदले એટલે અમે વધારે ઊર્જા વાળા વ્યક્તિને રોકવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ વધારે રાખવો પડે, બરાબર। તીવ્રતા બદલાવો તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે, સંખ્યા બદલે એટલે પ્રવાહ બદલે। તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાવો હોય તો તીવ્રતા બદલાવી પડે, ગતિ ઉર્જા બદલાવી હોય, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાવવું હોય તો આવૃત્તિ બદલાવી પડે। આ બધું જોયું, હવે આપણે છે ને ગ્રાફ ડિસ્કસ કરવાના છે। ग्राफ त्रण ग्राफ आम तो एक ग्राफ पण अलग अलग रीते आपणे जोईए ने हवे छे ने आपणे ग्राफ बहु इम्पोर्टंट छे एक्जाम माटे कारण के ई पूछाई गयो छे एकवार एटले बहु एने एवी रीते लेवो व्यवस्थित। आपणी पासे इक्वेशन हतुं एचएफ इज इक्वल टू कुल ऊर्जा छे ए बे भागमां वेचाय एचएफ जीरो प्लस ईवी जीरो। ફાઇનલી આપણે એવા તારણ ઉપર આવ્યા હતા કે આવૃત્તિ ચલે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ ચલે છે, ગતિ ઉર્જા રેડી એટલે આવૃત્તિ બદલાવો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય, ગતિ ઉર્જા બદલાય, તીવ્રતા ચેન્જ કરો તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય ને સામે પ્રવાહ બદલાય। તો આપણી પાસે આ બે તારણ હતા રેડી। ધન સ્થિતિમાન વધારો તો યાદ છે ને, ધન સ્થિતિમાન વધારો તો સેચ્યુરેશન પ્રવાહ વધતો જાય। ત્રીજો એક્સપેરિમેન્ટ યાદ કરો, ત્રીજો નહીં સોરી બીજો, કે ધન સ્થિતિમાન વધારો તો 100 ઇલેક્ટ્રોનમાંથી 70 પહોંચતા હોય, ધન વધારો એટલે એ બાજુ ધન એટલે આકર્ષણ વધે એટલે 80 પહોંચે, 90 પહોંચે અને એકારે બધાય પહોંચી જાય અમુક સ્થિતિમાને, ત્યારે પ્રવાહ છે એ મહત્તમ થઈ જાય જેને સેચ્યુરેશન કરંટ કહેવાય। હવે મારે છે ગ્રાફ છે દોરવાનો છે, એ પેલો ગ્રાફ આ બાજુ ધન સ્થિતિમાન છે, વી આ બાજુ છે ઋણ સ્થિતિમાન, આ બાજુ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સ્મોલ આઈ રેડી ઓકે, અહીંયા 0 વોલ્ટ છે, આ બાજુ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, ધારો કે આ બાજુ V01 છે, અહીંયા V02 છે સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલો, સ્ટોપિંગ પોટેન્શિયલ બીજો, ત્રીજો, આ બાજુ ધન સ્થિતિમાન છે। હવે સપોઝ હું પહેલા એક આવૃત્તિ સેટ કરું છું, સોરી તીવ્રતા સેટ કરું છું, તીવ્રતા 100 વોટ પર મીટર સ્ક્વેર ની તીવ્રતા સેટ કરું, હવે યાદ કરો આખો મનમાં એક્સપેરિમેન્ટ, 100 ની તીવ્રતાનો પ્રકાશ આપાત કરો એટલે ઇલેક્ટ્રોન 100 નીકળે, ધારો કે 100 ઇલેક્ટ્રોન નીકળે એમાંથી અમુક ઇલેક્ટ્રોન પહોંચી જાય અને તમને કરંટ મળે, ધારો કે 70 પહોંચી ગયા 100 માંથી તો 70 ને કારણે તમને પ્રવાહ મળશે, એટલે આવું તીવ્રતા 100 રાખવાથી તમને સર્કિટમાં કઈક પ્રવાહ મળશે રેડી। હવે અહીંયા પ્રવાહ 0 છે તો 100 ની તીવ્રતા માટે તમને સર્કિટમાં કઈક પ્રવાહ મળશે કારણ કે પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર, ધારો કે I1 100 વોટ પર મીટર સ્ક્વેર છે, એટલે આટલો મળ્યો। હવે ધારો કે તમે તીવ્રતા બદલાવો 100 ની ડબલ કરો 200, તો હવે 200 વોટ પર મીટર સ્ક્વેર નો તમે પ્રકાશ આપાત કરશો એટલે ઇલેક્ટ્રોન નીકળશે ને એ 200 નીકળશે, એટલે ઓલા 100 એ 70 પહોંચતા હતા, ધારો કે 200 140 પહોંચે છે એટલે આ 70 ને કારણે પ્રવાહ મળે, તો તીવ્રતા છે એ I2 છે એ 200 છે તો એને કારણે પ્રવાહ મળશે એટલે પ્રવાહમાં વધારો થશે। આ પ્રવાહ છે 70 ને કારણે મળતો પ્રવાહ, 140 ઇલેક્ટ્રોન એટલે કે 200 ની તીવ્રતાને કારણે મળતો પ્રવાહ, હજી તમે I3 મોટું રાખશો તો એ 400 કરશો તો હજી પ્રવાહ વધારે મળશે, મતલબ જેમ જેમ તીવ્રતા બદલાવતા જશો એમ પ્રવાહ બદલશે। બધી તીવ્રતા માટે ફ્રીક્વન્સી મેચડ રાખેલી છે આખા એક્સપેરિમેન્ટમાં, અહીંયા તમે I3 greater than I2 greater than I1 છે, I3 મોટી છે એના કરતા નાની, એના કરતા નાની, આ બધા એક્સપેરિમેન્ટમાં મેં આવૃત્તિ અચળ રાખેલી છે। હવે આવૃત્તિ બદલાવતો નથી,
पहलो एक्सपेरिमेंट करो तीव्रता हो रही की, बीजो एक्सपेरिमेंट करो तीव्रता 200 रही की, तीजो एक्सपेरिमेंट करो 400 रही की, बधा केस में आवृत्ति अचल छे। धारो के 50 50 50 हर्ट्ज छे। હવે આવૃત્તિ નથી બદલાવતો ને એટલે ગતિ ઉર્જા નથી બદલતી, આ નથી બદલાવતો ને એટલે ગતિ ઉર્જા નથી બદલાતી, ગતિ ઉર્જા નથી બદલાતી ને એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ નથી બદલાતો, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ છે કેના માટે, ત્રણે ત્રણ માટે, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ડિપેન્ડ કરે આવૃત્તિ ઉપર, આવૃત્તિ બદલાવો તો બદલે, તો અહીંયા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જોતો હોય તો આઈ વન માટે મને ધારો કે સ્ટોપિંગ પોટેન્શિયલ આ છે તો આઈ ટુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ઈ જ મળે, આઈ થ્રી માટે ઈ જ મળે। અચ્છા ગ્રાફ નીચે કેમ આવ્યો, જેમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારો, એટલે હવે તમને મેં યાદ કરો કીધું હતું કે ધારો કે આ 100 ની તીવ્રતા માટે 70 ઇલેક્ટ્રોન પહોંચતા હોય તો શરૂઆતમાં 70 પહોંચે છે એટલે 70 ને કારણે પ્રવાહ મળ્યો, હવે હું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારું છું, સ્ટોપિંગ પોટેન્શિયલ વધારું એટલે ઓલા 70 ની બદલે બ્રેક લાગશે, 60 પહોંચશે, 50 પહોંચશે, 40 પહોંચશે, એક પોટેન્શિયલ એવું આવશે જેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, એના માટે બધે પ્રવાહ ઘટતો જાય, 70 માંથી 60 50 એટલે પ્રવાહ ઘટતા 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 એક સમય પ્રવાહ છે એ ઝીરો થઈ જશે। સેમ આઈ ટુ માટે પ્રવાહ વધારે છે, 70 ની બદલે 140 પહોંચે છે, પણ ઈચ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રવાહ ઝીરો થઈ જશે, કારણ કે વી ઝીરો નો આધાર છે ને એ આવૃત્તિ ઉપર છે, એટલે ત્રણે ત્રણ તીવ્રતા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ છે, તો આ ગ્રાફ આવો મળે। રેડી, હવે આ જ ગ્રાફ ને થોડોક અલગ રીતે જોઈએ આપણે, બીજી રીતે, પછી આપણે બે ગ્રાફ ને છે ને મર્જ કરી નાખશું। ધારો કે આ બાજુ ધન સ્થિતિમાન V છે, આ બાજુ ઋણ સ્થિતિમાન V છે, અહીંયા હું લખું સ્ટોપિંગ પોટેન્શિયલ 1, અહીંયા હું લખું સ્ટોપિંગ પોટેન્શિયલ 2, અને અહીંયા હું લખું સ્ટોપિંગ પોટેન્શિયલ 3, તીવ્રતા 1 છે, ધારો કે 100 આ અચળ છે, વોટ પર મીટર સ્ક્વેર અચળ, આ બાજુ છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I। અચ્છા મેં અહીંથી કેમ દોર્યું, ફરીને તીવ્રતા અચળ મેં ગોઠવી દીધી, ફિક્સ કરી નાખી 100 વોટ પર મીટર સ્ક્વેર, એટલે ઇલેક્ટ્રોન નીકળે 70, 70 ધારો કે અહીંયા 100 ઇલેક્ટ્રોન નીકળે એમાંથી પહોંચવા વાળા 70 હોય, એના કારણે જે પ્રવાહ મળે આટલો પ્રવાહ મળ્યો। હવે હું આને અચળ કરી નાખું, હવે હું ફ્રીક્વન્સી બદલાવું, આવૃત્તિ બદલાવું, પહેલું રીડિંગ લઉં આવૃત્તિ 50 હર્ટ્ઝ, જો તીવ્રતા અચળ છે, બીજું રીડિંગ લઉં 60 હર્ટ્ઝ, ત્રીજું રીડિંગ લઉં 70 હર્ટ્ઝ, તો શું થાય, ધારો કે 50 હર્ટ્ઝ ની આવૃત્તિ હોય ત્યારે યાદ કરો આવૃત્તિ નો એક્સપેરિમેન્ટ, ત્યારે ગતિ ઉર્જા જે હોય એના કારણે સ્ટોપિંગ પોટેન્શિયલ અમે એ પ્રમાણે હોય, હવે તમે આવૃત્તિ બદલાવો એટલે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા બદલે, ગતિ ઉર્જા બદલે ને એટલે વધારે ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન ને રોકવા માટે તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારવું પડે, મતલબ પ્રવાહ ઝીરો કરવા માટે તમારે તમારે બે કામ કરવું પડે, પ્રવાહ ઝીરો કરવો હોય તો તમારે બે કામ કરવું પડે। તમે આવૃત્તિ વધારી રહ્યા છો એનો મીનિંગ એવો થયો કે નીકળતા ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા વધે, એટલે ઇલેક્ટ્રોન જેમ જેમ આવૃત્તિ વધારશો ને ઉર્જાવાન થતા જશે, પહોંચતા જશે, પણ મારે એને પહોંચવા ન દેવા હોય તો સામેવાળા ની ઉર્જાવાન થવું પડે, એટલે તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારવું પડે, આવૃત્તિ વધારો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારો, એટલે ઇલેક્ટ્રોન એ કઈ પહોંચે નહીં। તો ધારો કે મને F1 આવૃત્તિ માટે, સુરેખ નહીં આવ્યો, આ સ્ટોપિંગ પોટેન્શિયલ મળે, આ છે ને એ 50 હર્ટ્ઝ માટે છે, એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ આ, હવે હું આવૃત્તિ 50 માંથી 60 કરું, આવૃત્તિ વધારું ગતિ ઉર્જા વધે એટલે હંમેશા સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, એટલે F2 ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે મળે, એટલે જે પેલા આ હતો એ હવે આ વધી ગયો, એટલે તમારો ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય, આ F2 માટે છે। હવે ધારો કે હું આવૃત્તિ 70 કરું, ગતિ ઉર્જા વધે એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, તો F3 છે, તો અહીંયા રિલેશન છે ને એ F3 ગ્રેટર ધેન F2 ગ્રેટર ધેન F1 છે, આ F3 માટે, આ વધારે હોય આ એનાથી ઓછું હોય આ ઓછું હોય, બરાબર ડન। તો આ ખાસ મગજમાં રાખો, આ ગ્રાફ પૂછાય છે, આવૃત્તિ બદલાવો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે, આ બે ગ્રાફને તમે મર્જ કરી નાખો, ભેગો કરી નાખો, તો શું થાય, બે ગ્રાફને મર્જ કરો તો જોજો,
ત્રણ સ્થિતિમાન ઋણ વોલ્ટેજ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આઈ વન બરાબર 100 વોટ પર મીટર સ્ક્વેર આઈ ટુ બરાબર 200 વોટ પર મીટર સ્ક્વેર 200 ને કારણે પ્રવાહ વધે પછી 400 ને કારણે એના કરતા વધશે એટલે આઈ થ્રી બરાબર 400 વોટ પર મીટર સ્ક્વેર V01, V02, V03. તો હું કેવું તમારું બે ગ્રાફને મર્જ કરી નાખો. આ તીવ્રતા માટે આ સ્ટોપિંગ પોટેન્શિયલ મળે તો આ તીવ્રતા માટે જ મળે, કારણ કે તીવ્રતા બદલાવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ ન બદલે. રેડી? પણ આ તીવ્રતા માટે હું આ ગ્રાફ આ દોરું તો એનો મીનિંગ આ F1 માટે થયું, આ F2 માટે થયું, તો અમે આ તીવ્રતા માટે આ F3 માટે થાય. સેમ ટુ સેમ અહીંથી આવે. આ F1 માટે, આ F2 માટે, આ F3 માટે સેમ. ધારો કે I3 તીવ્રતા ફિક્સ છે તો એને માટે આ V0 મળ્યું, તો હવે આ F1 હોય તો એના કરતા વધારે આવૃત્તિ માટે આ મળે, એના કરતા વધારે આવૃત્તિ માટે આ મળે, તો આ F3 મળે, આ F2 મળે અને આ F1 મળે. તો બે ગ્રાફ ને મર્જ કરેલા છે. ટૂંકમાં આ ગ્રાફ I2 માટે, I3 માટે, બરાબર ખબર પડે. બે ગ્રાફ જો ફરી, પેલી તીવ્રતા તો તીવ્રતા અચળ છે 100, અલગ અલગ આવૃત્તિ F1 F2 F3 તો અલગ અલગ પોટેન્શિયલ. રેડી? પછી તીવ્રતા હું વધારું, તીવ્રતા વધારું એટલે પ્રવાહ વધે, એટલે વધારે ઊંચેથી ગ્રાફ ચાલુ થાય. પાછો હતો આ ઈ નહીં આવે. પછી તીવ્રતા વધારું એટલે પ્રવાહ વધે, પ્રવાહ વધે પાછો ગ્રાફ તો અહીંયા નહીં આવે અલગ અલગ આવૃત્તિ માટે. એટલે અહીંયા જે છે ને F3 ગ્રેટર ધેન F2 ગ્રેટર ધેન F1 અને તીવ્રતા I3 ગ્રેટર ધેન I2 ગ્રેટર ધેન I1. તો તમારા ટેક્સ્ટ બુકમાં આ બે ગ્રાફ આવી પાછું, પણ તમે મર્જ કરીને આ દોરી શકો ગ્રાફ. ઘણી વખત આવું કોમ્પ્લિકેશન ગુજર તો મર્જ કરતા વળવા દો. રેડી? એક તીવ્રતા અચળ છે એના માટે ત્રણ અલગ અલગ ફ્રીક્વન્સીના ગ્રાફ આમાંથી દોરવાના, 1 2 3. પછી તીવ્રતા વધારો એટલે ઊંચેથી ગ્રાફ ચાલુ થાય કારણ કે પ્રવાહ વધે. પાછું 1 2 3 અલગ અલગ આવૃત્તિ માટે. પાછી તીવ્રતા વધારો એટલે 1 2 3. રેડી? તો આ થયો ત્રીજો ગ્રાફ. હજી એક ગ્રાફ છે, આપણે ઈ ગ્રાફ છે એને ચર્ચા કરી, પણ પેલા એકવાર આ ગ્રાફ તમે જોઈ લ્યો. હાલો, પ્રોપરલી જોઈ લ્યો, ખીચડો ન થઈ જાય. જોજો રેડી, તો હું આ જવા દઉં છું. હવે આપણે છે ને ત્રીજા પ્રકારનો ગ્રાફ જોઈ. મતલબ આમ ચોથો, આમ ત્રીજો, એટલે આ ગ્રાફ છે એક તો મેં તમને બે મર્જિંગ કરાવ્યું. મર્જ એટલે કરાવ્યું કારણ કે એક્ઝામમાં આવી રીતે મર્જ કરીને પૂછે તો આપણે ખીચડો ન થવો જોઈએ. આવો ક્યાં થઈ ગયો? ટેક્સ્ટ બુકમાં તો છે નહીં, પણ ટેક્સ્ટ બુકમાં ખરેખર બે ગ્રાફ છે, મર્જિંગ જ છે. હવે મારે દોરવો છે ગ્રાફ F વર્સિસ V0 નો. F વર્સિસ V0 જે ભૌતિક રાશિ તમે બદલાવતા હોય એને એક્સ અક્ષ ઉપર રખાય, જે ભૌતિક રાશિ આપમેળે બદલાતી હોય એને વાય અક્ષ ઉપર રખાય. એટલે આપણે આપાત પ્રકાશની આવૃત્તિ બદલાવી છે. આવૃત્તિ વધારતા જાય એટલે ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. એટલે યુ નો ધેટ આવૃત્તિ બદલે ચલે છે ગતિ ઉર્જા, ચલે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે આ ગ્રાફ છે ને એ તમને એકવાર આ પૂછાણો છો નેટમાં, એટલે આપણે બદલાવી છે આવૃત્તિ, એટલે આ લખશું આપણે આપાત પ્રકાશની આવૃત્તિ. આ બાજુ છે ને એ ઘણી તમને એક્ઝામમાં ગતિ ઉર્જા વિરુદ્ધ
સ્ટોપિંગ પોટેન્શિયલનો ગ્રાફ સોરી ગતિ ઊર્જા વિરુદ્ધ આવૃત્તિનો પૂછાણો હતો, પણ ગતિ ઊર્જાનો નો કયો અને સ્ટોપિંગ પોટેન્શિયલનો કયો તોય ચાલે, કારણ કે ગતિ ઊર્જા અને પોટેન્શિયલમાં કઈ બહુ ડિફરન્સ નથી. V0 હોય તો ટોપ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, ગુણ્યા E હોય તો આને કહેવાય ગતિ ઊર્જા. રેડી? એટલે નો ચેન્જ. એટલે તમને નીટમાં જે પૂછાણો હતો એ ગતિ ઊર્જા વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ, ટેક્સ્ટ બુકમાં છે ને એ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ, બે એક ને એક વાત છે. બરાબર? તો હવે આ ગ્રાફ આપો કેવી રીતે આઈડિયા કામ કરે એના માટે આપણે બે અલગ અલગ ધાતુમાં વાયા જાય, આપણે ગ્રાફ કેમ બને છે ને એ શીખ્યો. જો મને સીધું આવડે છે આ ગ્રાફ છે એ ડાયરેક્ટ, હાલો પ્રેક્ટિકલી આ ગ્રાફ આમ મળે છે, પ્રેક્ટિકલી કાંઈ નથી મળતો, એનું એક્સપ્લેનેશન સમજી શકાય શું કામ આ ગ્રાફ આવી રીતે મળે છે. તો એના માટે આપણે ધારો કે હું બે ધાતુ લઉં છું, આ ધાતુ નંબર એ અને ધાતુ નંબર બી, આની થ્રેશોલ્ડ આવૃત્તિ છે ને એ ધારો કે 20 હર્ટ્ઝ છે, આની થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ ધારો કે 30 હર્ટ્ઝ છે. રેડી? હવે હું આપાત પ્રકાશની આવૃત્તિ પહેલા એની વાત કરી પછી બીની કરી. ધારો કે હું આપાત પ્રકાશની આવૃત્તિ અહીંયા પ્રકાશ આપાત કરું છું, એક્સપેરિમેન્ટ ચાલુ કર્યું. ધારો કે પહેલા મેં આવૃત્તિ રાખી 1 હર્ટ્ઝ, આપાત પ્રકાશની આવૃત્તિ 1 રાખી, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે કે ન નીકળે મને વિચારીને કયો, નીકળે કે ન નીકળે? ન નીકળે. યસ, ગુડ. કેમ? કારણ કે એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ છે ને 20 હર્ટ્ઝ. આનો મીનિંગ એવો થાય કે 1 થી 20 હર્ટ્ઝ સુધી ઇલેક્ટ્રોન નીકળશે જ નહીં, 20 હર્ટ્ઝ આપશો ત્યારે હજી ઇલેક્ટ્રોન નીકળશે નીકળશે ને અહીંયા સપાટી ઉપર બેસી જશે. તો 1 થી 19 નો પ્રકાશ તમે આવવા દો, 1 હર્ટ્ઝ 2 હર્ટ્ઝ 3 4 5, એટલે ઇલેક્ટ્રોન નીકળશે જ નહીં. ઇલેક્ટ્રોન નીકળતો નથી તો પછી એને રોકવા માટેના કોઈ પ્રયાસ કરવા નથી પડતા. ધારો કે સામેથી રોડ ખાલી, મતલબ કોઈ આવતું નથી તો તમારે એને એકલા એકલા રોકીને કઈ કામ નહીં. સામે આવવા વાળા હોય તો એને આપણે રોકવાની ટ્રાય કરી, પણ સામે બાજવા વાળા જ ન હોય તો આપણે બાજી કેમ, એના જેવું છે. ઇલેક્ટ્રોન નીકળે નહીં એટલે એને રોકવાનું આવતો નથી, રોકવાનું આવતો નથી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો ગતિ ઉર્જા પિક્ચરમાં આવતી નથી, મતલબ સ્ટોપિંગ પોટેન્શિયલ હજી પિક્ચરમાં આવશે નહીં. એટલે તમે શું કરો છો, આપાત પ્રકાશની આવૃત્તિ વધારો. જો 0 ની આવૃત્તિ હતી સ્ટોપિંગ પોટેન્શિયલ પિક્ચરમાં આવ્યું જ નહીં, પછી આવૃત્તિ વધારો છો 1 હર્ટ્ઝ 2 હર્ટ્ઝ 3 4 5 6 7, પણ ઇલેક્ટ્રોન તો નીકળતો નથી. એટલે ઇલેક્ટ્રોન નીકળશે પછી એને રોકવાની જરૂર પડશે, પછી રોકવાની જરૂર પડશે પછી તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાવવો પડશે. જ્યાં સુધી ઇલેક્ટ્રોન નીકળશે નહીં ત્યાં સુધી તો સ્ટોપિંગ પોટેન્શિયલ કે ગતિ ઉર્જા છે જ નહીં, એમ સમજો. તો આવૃત્તિ વધારો છો ને 1 2 3 4 5 6 7 8 9 10, ધારો કે તમે 19 હર્ટ્ઝ ની આવૃત્તિ કરો છો F0A માટે, 19 હર્ટ્ઝ ચાલુ કરશો ને એટલે હજી તમે આપાત થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી જ આવૃત્તિ છે, એટલે હજી ઇલેક્ટ્રોન છે એ અહીંથી નીકળશે અને જસ્ટ આ સપાટી ઉપર બેસી જશે, એટલે હજી આની ગતિ ઉર્જા 0 છે. સમજો, ગતિ ઉર્જા નથી, કારણ કે જેટલી તમે આવૃત્તિ આપો છો એ તે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી છે, એટલે હજી માત્ર સપાટીમાંથી નીકળશે, આમાંથી ધાતુમાંથી બેસી જશે, ગતિ ઉર્જા 0 છે. એટલે ઇલેક્ટ્રોન છે એની પાસે ઉર્જા નથી, ઉર્જા ન હોય એટલે એને રોકવા માટે વોલ્ટેજ આપવો ન પડે, 0 છે. એનો મીનિંગ હજી 19 હર્ટ્ઝ છે વોલ્ટેજ 0 છે. જો હવે તમે જેવું 19 માંથી 20 હર્ટ્ઝ કરો, 21 કરો, 22 કરો, 23 કરો, એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. કઈ આવૃત્તિ પછી 20 પછી, સોરી 19 લખ્યું ને 20 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ હજી 0 હશે. જેવી તમે 21 કરશો એટલે એને ગતિ ઉર્જા મળશે ભાઈ, મોજમાં આવી જશે. પછી ફ્રીક્વન્સી વધારતા જાઓ, 22 23 હોય પછી 26 હતી હોય 28 આવી, ગતિ ઉર્જા વધતી જાય, અને ગતિ ઉર્જા વધતી જાય એટલે આમે સ્ટોપિંગ પોટેન્શિયલ તમારે વધારવો પડે રોકવા માટે. તો સંબંધ તો સમપ્રમાણતાનો છે, એટલે ગ્રાફ છે ને એ અમુક લઘુત્તમ આવૃત્તિથી સ્ટાર્ટ થશે. હવે તમે ગતિ ઉર્જા વધારશો, સોરી આવૃત્તિ, તો અમે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે અને પછી એને રોકવા માટે અમારી તમારી પ્રમાણે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારવો પડશે, એટલે ગ્રાફ આવો મળે, સુરેખ જ મળે, સમપ્રમાણ સંબંધ. પણ આ અહીં કેમ ખાલી, એમ ઘણી વખત એવું સમજાવી દેવામાં આવે છે કે પ્રેક્ટિકલી ગ્રાફ આવો મળે, પણ પ્રશ્ન આપણે અમુક અધૂરા રહી જાય કે ભાઈ ગ્રાફ અહીંથી હું કામ ચાલુ ન થાય. અચ્છા ચાલુ થયો તો આ ગેપ પછી જ કેમ થયો,
અહીંથી જ આમ કેમ નથી, આમ કેમ નથી, આ બધા પ્રશ્નનું આ સોલ્યુશન છે. તો આ જે છે એ ધાતુ એ માટે છે. ડન. ધાતુ બી માટે દોરવું હોય તો વિચારો, ધારો કે એની થ્રેશોલ્ડ આવૃત્તિ 30 છે, તો આનો ગ્રાફ ક્યાંથી ચાલુ થાય? 30 હર્ટ્ઝ છે. ગુડ. આ 20 હર્ટ્ઝ છે ચાલુ થયું, હજી 21 22 23 24 25 26 27 28 29 30 સુધી હજી આ ધાતુ બી માટે તો નકામું જ છે. બી ધાતુ માટે ઇલેક્ટ્રોન ક્યારથી ઉર્જાવાન થશે? 31 હર્ટ્ઝથી. 30 એ હજી એની ગતિ ઉર્જા 0 હશે, એટલે ઈ 30 હર્ટ્ઝથી સ્ટાર્ટ થશે, પછી આવું મળશે. તો ધાતુ બી રેડી. તો યાદ રાખો આ એફ જીરો બી છે. હજી ધારો કે ધાતુ સી હોત એના કરતા વધારે, તો એફ જીરો સી થાત. અહીં રિલેશન છે એફ જીરો સી ગ્રેટર ધેન એફ જીરો બી ગ્રેટર ધેન એફ જીરો એ. રેડી. તો આ આખો ગ્રાફ મળે છે. તો એકવાર આ ખાસ ગ્રાફ જોઈ લો, કારણ કે આ પૂછાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ગ્રાફ વિશે હજી આપણે ઘણી બધી ડિટેલમાં ડિસ્કશન કરશું, અત્યારે તમારે ટેક્સ્ટ બુકમાં તો આ લગભગ નહીં આપ્યું હોય. આઈ થિંક આ ગ્રાફ છે, પણ હજી આપણે આનું થોડુંક ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. તો ખાસ મગજમાં રાખું, જેમ જેમ થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય એમ ગ્રાફ આમથી ચાલુ થાય. શું કામ ને આટલી જગ્યા મૂકીને ચાલુ થયું, આમાં કેમ આટલી જગ્યા મૂકી, આમાં કેમ આટલી મૂકી, તો એ આવડવું જોઈએ. તો ત્રણ ગ્રાફ આપ્યો હોય આવી રીતે, અને તમને એમ પૂછે કે આમાંથી કઈ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય, તો આની વધારે હોય. બરાબર. અચ્છા, એવું પૂછે તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેની વધારે હોય? હા, તરંગ લંબાઈ કેની વધારે હોય? આવૃત્તિની તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. રેડી ને? હા. તો તરંગ લંબાઈ સૌથી વધારે થશે લેમ્બડા જીરો, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એની વધારે, પછી લેમ્બડા જીરો બી, અને પછી ગ્રેટર દેન લેમ્બડા જીરો સી. આવા પ્રશ્ન નાના નાટ્યાત્મક કન્સેપ્ચ્યુઅલ પૂછી નાખે કે ભાઈ ફલાણો ગ્રાફ છે, આમાંથી જોઈને કયો કે ત્રણ ધાતુમાંથી કઈ ધાતુની આવૃત્તિ, ધારો કે તમને ચાર ધાતુ આપે, ચાર ઓપ્શન સેટ કરવા માટે, અને એમ કે આમાં કઈ ધાતુની તરંગ લંબાઈ થ્રેશોલ્ડ વધારે હશે, અથવા તો આવૃત્તિ કેની વધારે હશે થ્રેશોલ્ડ, તો તમે છે એને ગ્રાફ જોઈ અને એનું સ્ટડી કરી અને તમે એ વસ્તુ કહી શકવા જોઈ. ડન. હવે બીજું મારે અહીંયા એ શીખવું છે તમને કે અત્યારે છે ને હું આ ટેમ્પરરી આ બે કાટ નાખું છું, બે ધાતુ આને થોડુંક આપણે વધારે જાય આ જવા દઈએ. બરાબર. થોડુંક આપણે અને ડિટેલમાં જાય આમ છે. આ ઋણ વાય અક્ષ છે, આ ધન વાય અક્ષ છે, અને આ ઋણ એક્સ અક્ષ છે, આ ધન એક્સ અક્ષ છે. ગ્રાફ મને આવો મળે છે બીજ વિરુદ્ધાનો. હવે છે સંબંધ એફ ચલે છે વી જીરો, એનો મિનિંગ આ ભૌતિક રાશિ છે એ એક્સ અક્ષ પર છે, આ વી જીરો છે એ વાય અક્ષ પર છે. સુરેખ હોય ને સુરેખ, તો એફ વિરુદ્ધ વી જીરો નો ગ્રાફ સુરેખા મળે છે. પેલો તો પોઈન્ટ આ સુરેખ મળે. અચ્છા, સુરેખાનું સમીકરણ યાદ છે તમને? સુરેખનું સમીકરણ, સુરેખા હોય કોઈ પણ રેખા હોય તો રેખાનું સમીકરણ શું છે? વાય બરાબર એમએક્સ પ્લસ સી. વાય બરાબર એમએક્સ પ્લસ સી કોઈ પણ મેથેમેટિકલ આકૃતિ હોય ને એને રજૂ કરતું સમીકરણ, વર્તુળ હોય તો વર્તુળને રજૂ કરતું સમીકરણ છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, વોટએવર. બરાબર. તો પરવલય ઉપવલય અતિવલય તો દરેક આકારને રજૂ કરતું સમીકરણ, એવી રીતે સુરેખાને રજૂ કરતું આ સમીકરણ છે. એમાં આ વાય અક્ષ ઉપર જે ભૌતિક રાશિ હોય, એક્સ અક્ષ ઉપર જે ભૌતિક રાશિ હોય એ રેડી, અને સી શું છે? સી તો સી જી છે એ આલેખ વાય અક્ષ ને જ્યાં છેદે તે અંતઃખંડ છે.
અને એમ જી છે ઈ આલેખ નો ઢાળ છે। અચ્છા વાય અક્ષ ને અહીંયા છેદે નો મીનિંગ શું? તો હું એમ કહું છું બે ત્રણ પ્રેક્ટિસ માટે તમને આપી દઉં। ધારો કે આમ છે, કોઈ ગ્રાફ છે ઈ આમ મળે છે, તો આ ગ્રાફ છે ઈ વાય અક્ષ ને ક્યાં છેદે? આ વાય અક્ષ છે, વાય અક્ષ ને આ ગ્રાફ અહીંયા છેદે। જો આમ નીચે લઈ જાઉં તો વાય અક્ષ ને અહીં છેદે, તો આ ઉગમ બિંદુ રહ્યું ને, ઉગમ બિંદુ એટલે જીરો, તો સી જીરો થાય। એટલે સી બરાબર જીરો હોય ને તો આલેખ ઉગમ બિંદુ માંથી પાસ થાય। પસાર થાય, પણ ધારો કે ગ્રાફ આમ નો હોય અને ગ્રાફ આમ હોય, તો આ ગ્રાફ છે ઈ વાય અક્ષ ને ક્યાં છેદે છે? તો આ ગ્રાફ છે ઈ વાય અક્ષ ને અહીંયા છેદે છે, એનો મીનિંગ આ જે ભાગ આવે ઈ સી છે અંતખંડ। આલેખ વાય અક્ષ ને જ્યાં છેદે નો છેદ તો તમારે પરાણે લંબાવીને જવા દેવાનું, આ તો કાયદેસર વાય અક્ષ ને છેદે જ છે, જો આ રહ્યો નો છેદ તો એવું લાગે તો ગમે ત્યાં ક્યાંક તો છેદ છે, બરાબર ડન। અને એમ છે ને ઈ આલેખ નો ઢાળ કેટલો ઢોળાવ વાળો ગ્રાફ છે, આલેખ છે ઈ કેટલો ઢોળાવ વાળો છે, આમ છે આમ છે ત્રાસો આમ છે શું કેટલું છે? ધારો કે સી જીરો હોય, ધારો કે ગ્રાફ ઉગમ બિંદુ માંથી પાસ થાય, તો સૂત્ર આવે વાય બરાબર એમ એક્સ, એનો મીનિંગ ઢાળ કેમ મળે? આવું તમે અગિયારમાં ભણી જ ગયા છો, વાય બાય એક્સ, વાય અક્ષ ઉપરની ભૌતિક રાશિ છેદમાં એક્સ અક્ષ ઉપરની ભૌતિક રાશિ ને ઢાળ કહેવાય, રેડી। અચ્છા આ ગ્રાફ છે વાય અક્ષ ને ક્યાં છેદે? વિચારો જો, પરાણે લંબાવવું પડે ને, આને આમ લંબાવવું પડે, વાય અક્ષ માં ધને આવે ને ઋણે આવે, જો અંતખંડ ધન આવે ને તો એ ધન વાય ને છેદે, જો અંતખંડ ઋણ આવે તો એ ઋણ વાય ને અહીં છેદે, એટલે આ જે છે ને એ અંતખંડ આવે, આને કહેવાય અંતખંડ। અચ્છા કેટલો આવે? તો આપણે એના માટે એક આખું ડેરિવેશન સાબિત કરી જો, આપણી પાસે એક ઇક્વેશન હતું આઈન્સ્ટાઈન નું સમીકરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર નું સમીકરણ, એચ એફ બરાબર એચ એફ જીરો પ્લસ ઇવી જીરો, રેડી। હવે બધાને હું ઈ વડે ભાગી નાખું, બધાને ઈ વડે ભાગતા તો આ થઈ જાય એચ એફ ના છેદમાં ઈ, આ થઈ જાય એચ એફ જીરો ના છેદમાં ઈ, અને પ્લસ આ થઈ જાય ઈ વડે ભાગી નાખો એટલે આ થઈ જાય વી જીરો, રેડી। વાય અક્ષ ઉપર કોણ છે? વી જીરો, એક્સ અક્ષ ઉપર કોણ છે? આવૃત્તિ। તો હવે હું આને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવું છું, ને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવતા, ને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવતા, તો ચાલો તો વાય ઉપરની ભૌતિક રાશિ, અહીંયા કોણ છે? વાય ઉપરની ભૌતિક રાશિ સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે વાય થઈ ગયો, એક્સ અક્ષ ઉપરની ભૌતિક રાશિ કોણ છે? એક્સ અક્ષ ઉપરની ભૌતિક રાશિ આવૃત્તિ, તો આ આવૃત્તિ થઈ ગઈ। એની બાજુમાં જે હોય ઈ ગ્રાફ નો ઢાળ હોય, એટલે એની બાજુમાં અહીંયા એચ પોણી છે જે ઢાળ એમ છે, અને ઈ સિવાયનું વધતાનું પદ હોય ઈ અંતખંડ હોય, એનો મીનિંગ ઈ સિવાયનું વધતાનું પદ છે, તો ઈ છે અંતખંડ, સમજાણું? તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે તમે સરખાવી દો તો તમને ઢાળ જે મળે છે એફ વિરુદ્ધ વી જીરો ના આલેખ નો ઢાળ જે મળે એમ ઈ કેટલો મળે? તો કે એચ ના છેદમાં ઈ, અને અંતખંડ મળે, અંતખંડ ઈ કેટલો મળે? અંતખંડ નું હોય ઈ કેટલો મળે? ઓકે આને થોડુંક વ્યવસ્થિત આપણે લખી શકીએ, આને આમાં લખી શકો ને, કારણ કે હંમેશા ગ્રાફ હોય ને એ વાય વિરુદ્ધ એક્સ નો હોય, તો પેલા વાય વી જીરો છે એટલે આને આમ 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 લઈ જવું પડશે,
તમારા નામ લખવું પડશે ઈવી જીરો બરાબર એચએફ માઇનસ એચએફ જીરો. હવે ઈ વડે ભાગી નાખો એટલે હવે થઈ ગયું જો વાય એમ એક્સ પ્લસ સી બરાબર. થોડુંક પ્રોપર રાખ્યું મેં, વાય વિરુદ્ધ એક્સ નો ગ્રાફ હોય એટલે મેં આને આમ લઈ ગયો, આ બરાબર એચએફ માઇનસ એચએફ જીરો એટલે વાય એક્સ એમ સી. તો સી કેવો આવ્યો? નેગેટિવ આવ્યો ને, માઇનસ એચએફ ના છેદમાં ઈ. તો અંતઃખંડ જે આવે ને એ માઇનસ એચએફ જીરો ના છેદમાં ઈ આવે. તો યાદ રાખજો, બધી ઉર્જા અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના ગ્રાફનો અંતઃખંડ માઇનસ એચએફ જીરો ના છેદમાં ઈ આવે. અને ઢાળ જે આવે, ઢાળ ઈ એચ ના છેદમાં ઈ આવે. વાય વિરુદ્ધ, સોરી, ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ ફિક્સ છે. અચ્છા હવે તમે આમાં ચેક કરો, આ તો અચળ છે ઓલવેઝ, પ્લાન્કનો અચળાંક અચળ જ હોય. અચ્છા એની કિંમત અચળ છે, એનો મિનિંગ ગમે એ ધાતુ માટે ધાટ તો અચળ જ આવે, ધાતુ પર આધાર ન રાખે. જો ચેક કરો, તમે ગમે તે ધાતુ કેમ ન લ્યો, તમે દહ અલગ અલગ પ્રકારની ધાતુ લ્યો તો દહે દહ ધાતુ માટે એચ તો ફિક્સ જ આવે, વિદ્યુત ભારનું મૂલ્ય ફિક્સ આવે. એનો મિનિંગ ધાતુ ઉપર આધાર નથી રાખતો, એટલે કે V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ બધી જ પ્રકારની ધાતુ માટે સમાન મળે છે. આ જે પ્રશ્ન છે ને નીટ નો પ્રશ્ન છે. આવા આવા નાના નાના પ્રશ્ન પૂછી નાખે જો, એટલે તમારે ખાસ મગજમાં રાખવું કે ઢાળ તો અચળ મળ્યો થ્રુ આઉટ, તો એ ડિપેન્ડ નથી કરતો ધાતુ કઈ છે. હજાર ધાતુ રાખો તો એચ ને ઈ તો કોમન જ આવે, એટલે હજારે હજાર ધાતુ માટે વી ઝીરો વિરુદ્ધ એફ ના આલેખનો ઢાળ છે એ હંમેશા સમાન જ મળશે. તો આટલું મગજમાં એક ઘુસાડ દેવું બરાબર. તો ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ નો ઢાળ સુરેખ હોય, ગ્રાફ સુરેખ હોય, એનો ઢાળ એચ અપોન ઈ મળે, એ બધી ધાતુ માટે અચળ મળે, અંતઃખંડ માઇનસ એચએફ જીરો ના છેદમાં ઈ મળે. એ બધું કેવી રીતે કર્યું? તો આઈન્સ્ટાઈન ના ઇક્વેશન માં આમ લઈ ગયા, ઈ વડે ભાગી નાખ્યું, પછી વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવી દીધું. તો આમાંથી લોટ ઓફ એમસીક્યુ પૂછાય છે, નીટમાં એ પૂછાઈ ગયા છે બે ત્રણ એમસીક્યુ આમાંથી, આ બોર્ડ વર્કમાંથી જ છે. એટલે આને બહુ સિરિયસલી લેજો, વ્યવસ્થિત પાકું કરજો, ફેરબુકમાં તમારે જે રીતે ઉતારવું હોય ઉતાર નાખજો, અને ટેક્સ્ટ બુકમાં વાંચતા જજો, ક્યાંક આ બધું આડું આવશે લાઈનમાં બરાબર. આવતી વખતે દાખલા ગણશું આપણે, આ ટોપિકના દાખલા આપણે બાકી છે આ સૂત્રના, કારણ કે પેલા આપણે લીનાર્ડ નો એક્સપેરિમેન્ટ લઈ લીધો, પછી આપણે મેં કીધું દાખલા ગણી રેડી. તો આવતી વખતે આ એક જ ફોર્મ્યુલા રિલેટેડ બધા દાખલા છે તો એ આપણે ગણશું.